નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઉલાણી ચિરાગ સર્વોપરીની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. હવે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 અને વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી અને એની અંદર છે ચેપ્ટર નંબર આપણું પ્રથમ, એટલે કે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન, અને ભાગ નંબર છે મિત્રો આપણો 2. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ 1 ની અંદર જેમ કે આપણે ચર્ચા કરી ચૂક્યા કે આપણે જે પાક ઉત્પાદન કરીએ છીએ અથવા તો એના પહેલા આપણે જોયું કે પાક એટલે શું, પાક કોને કહેવાય, બરાબર છે. ત્યાર પછી આપણે જોયું કે પાકને બે ભાગોની અંદર વેચવામાં આવે છે, ખરીફ પાક અને રવિ પાક. ખરીફ પાક કોને કહેવાય, તો આપણે કીધું હતું કે ખરીફ પાક એટલે કે વરસાદની ઋતુમાં જે છોડને ઉછેરવામાં આવે છે, તો જે પાકને ઉછેરવામાં આવે છે એ પાકને ખરીફ પાક કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે જોયું હતું કે રવિ પાક, તો કે રવિ પાક કોને કહેવાય, તો કે શિયાળાની ઋતુની અંદર જે પાકનું ઉત્પાદન કરવામાં આવતું હોય એવા પાકને રવિ પાક કહેવામાં આવે છે. તો ટૂંકમાં આ બધી ખેતી વિશેની આપણે માહિતી જોઈ હતી. અને હવે આપણો આ ભાગની અંદર, એટલે કે ભાગ નંબર 2 ની અંદર આપણે ટોપિક નંબર 1.2, એટલે કે પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ, એટલે કે પાક ઉત્પાદન કરવું એના માટેની જે મૂળભૂત પદ્ધતિ છે એના વિશે આપણે આ ભાગની અંદર ચર્ચા કરવાની છે. તો ટોપિક નંબર છે આપણો 1.2, એટલે કે પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ. જોઈએ મિત્રો આપણે, પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ કઈ કઈ પદ્ધતિ દ્વારા આપણે પાક ઉત્પાદન કરતા હોય છે. આપણે દાખલા તરીકે ખેતી કરતા હોય તો એ ખેતી કઈ કઈ પદ્ધતિઓ દ્વારા આપણે કરતા હોઈએ, તો તેના વિશે આપણે ચર્ચા આ ભાગની અંદર કરીશું. તો જોઈએ મિત્રો કે ડાંગરને શિયાળામાં શા માટે ઉછેરવામાં આવતા નથી. ડાંગર જે છે ચોખા, એને કેમ શિયાળાની અંદર ઉછેરવામાં ન આવે, એનું કારણ છે મિત્રો કે ડાંગરને વધુ પ્રમાણમાં પાણીની જરૂરિયાત પડતી હોય છે. એટલા માટે ડાંગરને આપણે વરસાદી ઋતુમાં આપણે એનું ઉછેર કરતા હોઈએ છીએ. તો કે ડાંગર જેવા જે પાક છે કે જે પાકને વધુ પ્રમાણમાં પાણીની જરૂરિયાત હોય, તો તેવા પાકને આપણે ખરીફ પાક એટલે કે વરસાદી ઋતુમાં આપણે એનો ઉછેર કરતા હોઈએ છીએ. એટલા માટે ડાંગર જે છે એ ડાંગરને આપણે વરસાદી ઋતુમાં એનો ઉછેર કરીએ છીએ. તો ડાંગરને વધારે માત્રામાં પાણી જોઈતું હોવાથી તેને માત્ર ચોમાસામાં જ, એટલે કે વરસાદી ઋતુમાં જ ઉછેરવામાં આવે છે. તો હવે જોઈએ કે પાકને ઉછેરવા માટે ખેડૂતને અનેક પ્રવૃત્તિ સમયાંતરે કરવી પડતી હોય છે. તો ખેડૂત જે ખેતી કરતા હશે, બરોબર, એ ખેતી કરવા માટે એને પાકને જે ઉછેરવો પડે છે, પાકનું ઉત્પાદન એટલે કે પાકના જે છોડ છે એને ઉછેરવા પડે, તો એ પાકને ઉછેરવા માટે એને કેટલીક પ્રવૃત્તિ કરવી પડતી હોય છે. કે તમે જોશો કે આ પ્રવૃત્તિ એવા જ પ્રકારની છે કે જેનો ઉપયોગ માળી અથવા તમે સુશોભનીય વનસ્પતિને તમારા ઘરના આંગણે ઉછેરવા માટે કરો છો. હવે જે ખેડૂત છે એ પાકનો ઉછેર કઈ રીતે કરતો હશે, કે જેમ માળી છે એ બગીચાની અંદર જે રીતે છોડનો ઉછેર કરતો હશે, એવી જ રીતે અથવા તો તમે તમારા ઘરના આંગણે કોઈ વનસ્પતિના છોડનો ઉછેર કરતા હોય, તો એ જ પદ્ધતિ પ્રમાણે એ ખેડૂત છે એ શું કરતો હશે, તો કે એ પાકના ઉછેર કરતા હોય છે. આગળ જોઈએ તો કે આ પ્રવૃત્તિ અથવા કાર્યને ખેત પદ્ધતિ કહેવામાં આવે છે. કે જે ખેડૂત છે એ પાકનો ઉછેર જે પદ્ધતિ દ્વારા કરે છે એ પદ્ધતિને શું કહેવામાં આવે છે, તો કે ખેત પદ્ધતિઓ કહેવામાં આવે છે. તો આપણે લખીએ ખેત પદ્ધતિઓ કોને કહેવાય, ખેડૂત છે, ખેડૂત જે પદ્ધતિ પ્રમાણે પાકનો ઉછેર કરે છે તેને ખેત પદ્ધતિઓ કહે છે. ખેડૂત છે મિત્રો, એ ખેડૂત પાકનો ઉછેર જે પદ્ધતિ દ્વારા કરે છે એ પદ્ધતિઓને શું કહેવામાં આવે છે, ખેત પદ્ધતિઓ કહેવામાં આવે છે. તો અહીંયા તમને પાઠ્યપુસ્તકની અંદર કેટલીક પ્રવૃત્તિ, સોરી, પદ્ધતિ આપેલી છે. તો જોઈએ આપણે, પહેલી છે કે સૌ પ્રથમ શું કરશે મિત્રો, કે ખેડૂત છે એ
છોડનું અથવા તો પાકનો ઉછેર કરે છે તો એના માટે સૌથી પહેલું કાર્ય શું હશે એનું? તો કે સૌથી પહેલા એ ભૂમિને શું કરશે? તો કે તૈયાર કરશે. જે ભૂમિ છે જે જમીનની અંદર એને પાકનો ઉછેર કરવાનો છે એ જમીનને કેવી કરશે? એ તૈયાર કરશે. ચોથો સૌથી પહેલો ટોપિક આવશે ભૂમિ તૈયાર કરવી. ખેતી કરવા માટે અથવા તો પાકનો ઉછેર કરવા માટે સૌથી પહેલા શું કરવું પડશે? તો કે ભૂમિને તૈયાર કરવી. હવે ત્યાર પછી શું કરવાનું? તો કે રોપણી કરવી અથવા તો વાવણી કરવી. રોપણી કરવી અથવા તો વાવણી કરવી. સૌ પ્રથમ ભૂમિને તૈયાર કરશો, ત્યારબાદ એ ભૂમિની અંદર શું કરશો? તમે રોપણી કરશો અથવા તો વાવણી કરશો. ત્યાર પછી તો કે કુદરતી અને કૃત્રિમ ખાતર આપવું. હવે જે તમે પાક અથવા તો જે છોડનો તમે ઉછેર કરો છો એ છોડ એ વનસ્પતિને તમે શું કરશો? તો કે કુદરતી અથવા તો કૃત્રિમ ખાતર તમે એને આપશો. તો ત્રીજો આપણો મુદ્દો એ આવશે કુદરતી અને કૃત્રિમ ખાતર આપવું. કુદરતી અને કૃત્રિમ ખાતર આપવું. કુદરતી અને કૃત્રિમ ખાતર આપવું. ત્યાર પછી શું કરશો? તો કે સિંચાઈ કરશો. શું કરશો મિત્રો? તો કે સિંચાઈ, પાણી પાવું. જે તમે પાકનો ઉછેર કરો છો એને શું કરશો? તમે પાણી આપશો એટલે કે સિંચાઈ કરશો. ત્યારબાદ પછી આવશે નીંદણથી રક્ષણ. હવે તમે સિંચાઈ કરશો, પાણી એને આપશો, ત્યાર પછી શું થશે? તો કે એની આજુબાજુમાં કેટલું જે ઘાસની આપણે જરૂર નથી બરોબર એવા પ્રકારના જે એની આજુબાજુની અંદર ઘાસ જે ઉગતા હોય તેનું તમે શું કરશો? નીંદણ. તેને શું કહેવામાં આવે છે? નીંદણ કહેવામાં આવે છે. તેને તમે નીંદણ કરો છો, તેને શું? નીંદણથી રક્ષણ. નીંદણથી રક્ષણ. ત્યાર પછી શું કરશો? તો કે લણણી. લણણી. અને ત્યાર પછી સંગ્રહ. સંગ્રહ. સૌ પ્રથમ તમે પાકનો ઉછેર કરવા માટે ભૂમિને તૈયાર કરશો. ત્યારબાદ શું કરશો? તમે જે પાક તમારે જે વાવવાનો છે અથવા તો ઉછેરવાનો છે એને તમે રોપશો અથવા તો એને વાવશો. ત્યાર પછી એને કુદરતી અને કૃત્રિમ ખાતર તમે એને પ્રોવાઈડ કરશો. ત્યાર પછી સિંચાઈ કરશો. સિંચાઈ કર્યા બાદ શું કરશો? તમે એને નીંદણથી રક્ષણ આપશો બરાબર. અને ત્યાર પછી જે પાક તૈયાર થયો છે એને તમે લણણી કરશો. અને ત્યાર પછી જે પાક તૈયાર થઈ ગયો છે એનો તમે સંગ્રહ કરશો. તો આવી આવી પદ્ધતિઓ દ્વારા આપણે આ પદ્ધતિના સ્ટેપ બાય સ્ટેપ આપણે શું કરીએ છીએ? ખેતી કરતા હોઈએ છીએ. તો સૌ પ્રથમ એનો પહેલો ટોપિક છે તો કે ભૂમિને તૈયાર કરવી. તો પહેલો ટોપિક આપણે જોઈએ એના વિશે ચર્ચા કરીએ કે ખેતી કરવી અથવા તો પાકનો ઉછેર કરવો, પાક ઉત્પાદન કરવું એના માટે સૌથી પહેલા આપણે ભૂમિ તૈયાર કરવી પડશે. તો એના વિશે આપણે જોઈએ કે ભૂમિ તૈયાર કરવી. ટોપિક નંબર છે મિત્રો 1.3 ભૂમિને તૈયાર કરવી. જોઈએ મિત્રો પાઠ્યપુસ્તક ની અંદર કે પાક ઉછેરતા પહેલા ભૂમિને તૈયાર કરવી તે પ્રથમ ચરણ છે. આપણે જે ખેતી કરીએ છીએ, પાક ઉછેર કરીએ છીએ એનું પ્રથમ ચરણ કેવું કરાશે? તો કે ભૂમિ તૈયાર કરવી. એટલે કે ભૂમિ તૈયાર કરવી એ પાક ઉછેર માટે શું છે? પ્રથમ ચરણ છે. માટીને ઉલટાવી અને પોચી બનાવી તે ખેતીનું મહત્વપૂર્ણ કાર્ય છે. ખેતી કરવા માટે આપણે જે ખેતરની અંદર માટી રહેલી હોય છે એ માટીને ઉલટાવી અથવા તો શું કરવી? પોચી બનાવી એ એક મહત્વપૂર્ણ કાર્ય છે. તો લખી શકીએ કે ખેતી કરવા માટે માટીની ઉલટાવવી કે પોચી બનાવવી એ મહત્વપૂર્ણ કાર્ય છે.
સમજાવો મિત્રો, ભૂમિ તૈયાર કઈ રીતે કરવી? તો કે ખેતી કરવા માટે જે ખેતર ની અંદર માટી રહેલી છે એ માટીને ઉલટાવી અથવા તો એને પોતી બનાવવી એ એક મહત્વપૂર્ણ કાર્ય છે, એટલે એ કરવું જરૂરી છે. ત્યાર પછી કે આથી મૂળ જમીનમાં ઊંડાઈ સુધી જઈ શકે. હવે આ માટીને પોતી બનાવવાનું કારણ શું? તો કે એનું કારણ એટલું કે તમે જે પાક જે તમે જે વનસ્પતિ વાવો છો, ઉછેર કરો છો, એના જે મૂળ છે એ જમીનની અંદર ઊંડે સુધી જઈ શકે, એટલા માટે આપણે આ માટીને પોચી બનાવવી પડતી હોય છે. તો પોચી માટી શા માટે મૂળને શોષણ કરવામાં સહાય કરે છે? તો પોચી માટી નહીં એ મૂળને શોષણ કરવામાં કઈ રીતે સહાય કરે? તો કે પોચી માટી છે એના કણો કેવા છે? એકદમ છૂટા છૂટા હશે, બરાબર. તો એ છૂટા છૂટા કણો છે એની એ કણોની વચ્ચે શું રહેલું હશે? હવા રહેલી હશે, સહેલાથી હવા પ્રસરી શકશે. તો આ રીતે છે એ વનસ્પતિને શોષણ ક્રિયામાં એ મદદરૂપ થતી હોય છે. પોચી માટી માટીમાં રહેલા અળસિયા અને સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ કરવામાં સહાય કરે છે. લખી શકો મિત્રો કે પોચી માટી, પોચી માટી માટીમાં રહેલા અળસિયા અને સૂક્ષ્મ જીવો, પોચી માટી એ માટીમાં રહેલા અળસિયા અને સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ કરવામાં સહાય કરે છે. વૃદ્ધિ કરવામાં સહાય કરે છે. સમજો મિત્રો, ભૂમિ તૈયાર કઈ કરી કઈ રીતે કરવી? તો કે ખેતી કરવા માટે આપણે માટીને ઉલટાવી અથવા તો પોચી બનાવી અને એ કાર્ય કરવું એ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેમ મહત્વપૂર્ણ છે? તો કે પોચી માટી એ માટીમાં રહેલા અળસિયા અને સૂક્ષ્મ જીવોનું શું કરે છે? વૃદ્ધિ કરવામાં સહાય કરે છે. કે પોચી માટી તમે જે તૈયાર કરો છો એ માટી માટીની અંદર રહેલા જે અળસિયા અને જે સૂક્ષ્મ જીવો છે એની વૃદ્ધિ કરવા માટે ખૂબ જ જરૂરી છે. આગળ જોઈએ કે આ સજીવો ખેડૂતોના મિત્રો છે. સમજણ મિત્રો કે આ જે સજીવો છે અળસિયા અને કેટલા સૂક્ષ્મ જીવો એ શું છે? ખેડૂતોના મિત્રો છે, કારણ કે તે માટીને ઉપર નીચે કરીને પોચી કરતા હોય છે. આ જે છે સજીવો ક્યાં ક્યાં? અળસિયા છે, સૂક્ષ્મ જીવો છે, એ શું? ખેડૂતોના મિત્રો છે. કેમ મિત્રો છે? તો કે એ શું કરે છે? માટીને પોચી બનાવે છે, માટીને ઉલટાવી ફેરવી અને કેવી બનાવે છે? ધીમે ધીમે પોચી બનાવતા હોય છે. તેના કારણે એ આપણે કીધું છે કે આ જે સૂક્ષ્મ જીવો અને અળસિયા છે એ ખેડૂતોના મિત્રો છે. તેમાં સડતા સેન્દ્રીય પદાર્થો ઉમેરે છે. તે શું કરે છે? માટીની અંદર સડતા જે સેન્દ્રીય પદાર્થો છે એનો ઉમેરો કરે છે. તો લખી શકીએ કે તે ખેડૂતોના મિત્રો છે. કેમ મિત્રો છે? કારણ કે તે માટીને પોચી બનાવે છે. પછી શું કરે છે? કે તે સેન્દ્રીય સડેલા કેટલાક સેન્દ્રીય પદાર્થો છે તેનો માટીમાં ઉમેરો કરે છે. તે સડેલા સેન્દ્રીય પદાર્થોનો તેમાં ઉમેરો કરે છે. સમજાણો મિત્રો, આથી જેને ખેડૂતોના મિત્રો કહેવામાં આવતા હોય છે. આગળ જોઈએ કે પરંતુ શા માટે માટીને ઉપર નીચે અને પોચી કરવી આવશ્યક છે? હવે કેમ માટીને ઉપર નીચે કરી અને પોચી બનાવી એ કેમ આવશ્યક છે? તો જોઈએ, તમે અગાઉના ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છો કે માટીમાં ખનિજ, પાણી, વાયુ તથા કેટલાક સજીવો જોવા મળે છે. આપણે અગાઉના ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા કે માટીની અંદર શું ખનિજ હોય, પાણી હોય, વાયુ હોય અને કેટલાક સજીવો તમને એની અંદર જોવા મળતા હોય છે. તદુપરાંત મૃત વનસ્પતિ તેમજ પ્રાણીઓ પણ જમીનમાં જોવા તમને મળતા હોય છે. એટલે કે મૃત વનસ્પતિ અને બીજા અન્ય કેટલાક પ્રાણીઓ પણ તમને જમીનની અંદર જોવા મળતા હોય છે. તો સજીવો દ્વારા વિઘટન પામે છે, બરાબર છે મિત્રો. આ જે છે વસ્તુઓ કે મૃત વનસ્પતિઓ છે, અન્ય કેટલાક પ્રાણીઓ છે કે જે જમીનની અંદર રહેલા હોય છે, તો એ સજીવો દ્વારા શું પામે છે? વિઘટન પામે છે. તો આ રીતે મૃતદેહમાં જોવા મળતા કેટલાક પોષક તત્વો જમીનની અંદર ભળી જાય છે.
સમજો મિત્રો, તો આ રીતે આપણે જે મૃગદેહના જે પોષક તત્વો છે, જે ઘટકો છે, એ જમીનમાં શું થાય છે, ભળી જાય છે. તો આ પોષક દ્રવ્યો વનસ્પતિઓ દ્વારા શું થાય છે, શોષણ પામે છે. સમજાણું મિત્રો, આગળ જોઈએ. કારણ કે ઉપરની સપાટી પરની કેટલાક સેન્ટીમીટર સુધીની ભૂમિ વનસ્પતિની વૃદ્ધિમાં સહાય કરે છે. હવે એટલી કઈ ભૂમિ છે, બરોબર, ક્યાં સુધીની એટલી ભૂમિ છે કે જે વનસ્પતિને સહાય કરે? તો જોઈએ મિત્રો આપણે કે ઉપરની સપાટી પરની કેટલાક સેન્ટીમીટર સુધીની ભૂમિ વનસ્પતિની વૃદ્ધિમાં સહાય કરે છે. હવે આપણે જે ભૂમિની સપાટી હોય, એ ભૂમિની સપાટી કેટલાક સેન્ટીમીટર સુધીની, સમજો મિત્રો, કેટલાક સેન્ટીમીટર સુધીની જે ભૂમિની સપાટી છે, એ જ સપાટી વનસ્પતિની વૃદ્ધિ માટે ફાયદાકારક એટલે કે સહાયકારક છે. વનસ્પતિની વૃદ્ધિ માટે સહાયકારક અમુક સેન્ટીમીટર સુધીની જ ભૂમિનો જે ભાગ છે, એ ભૂમિનો ભાગ વનસ્પતિની વૃદ્ધિ માટે સહાયકારક હોય છે. અને તેને ઉલટાવવાથી અને પોચી કરવાથી પોષક તત્વયુક્ત ભૂમિ ઉપરની તરફ આવી જાય છે. એટલે કે આ ભૂમિનો જે ભાગ છે એને તમે જમીનની માટીને તમે ઉલટાવશો અથવા તો ફેરવશો અથવા તો પોચી બનાવશો, તો નીચેના ભાગની અંદર જે પોષક તત્વો રહેલા હોય છે એ માટીને ફેરવશો એટલે ક્યાં આવી જશે, એ ઉપરની સપાટી ઉપર આવી જશે. તો વનસ્પતિ આ પોષક પદાર્થોનો ઉપયોગ કરી શકશે. હવે એ પોષક તત્વો ઉપર આવી જશે એટલે એ શું કરશે, વનસ્પતિ એનો સહાયથી ઉપયોગ કરી શકશે. તો એટલા માટે માટીને ઉપર નીચે અને પોચી કરવી પાક રોપવા માટે અત્યંત મહત્વપૂર્ણ હોય છે. આપણે કીધું મિત્રો કે એ માટીની અમુક સેન્ટીમીટર સુધીનો ભાગ છે ત્યાં શું હોય છે, પદાર્થો પોષક તત્વો રહેલા હોય છે. એટલા માટે આપણે એ ભાગને, એ માટીને શું કરીએ છીએ, ઉપર નીચે ફેરવી અને પોચી બનાવીએ છીએ. હવે કેમ પોચી બનાવવી જરૂરી છે, તો આપણે કીધું કે એ ઉપર નીચે કરવાથી જે અંદર પોષક તત્વો રહેલા હોય છે એને ફેરવશો, એ માટીના કણોને ફેરવશો, બરોબર, તે ક્યાં આવી જશે, ઉપરની સપાટીએ આવશે, અને જેથી કરી એ વનસ્પતિ તેનો સહેલાઈથી ઉપયોગ અથવા સહેલાઈથી એનું શોષણ કરી શકશે. તો એટલા માટે આ કાર્ય કરવું ખૂબ જ જરૂરી છે. તો માટીને ઉપર નીચે અને પોચી કરવાની ક્રિયાને છેદાણ કહેવામાં આવે છે. આપણે અત્યાર સુધી જોયું કે માટીને ઉપર નીચે કરી અને પોચી બનાવી, તો આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે, તો કે એક પ્રક્રિયાને ખેડાણ કહેવામાં આવે છે. તો લખીએ, ખેડાણ એટલે શું, કે માટીને ઉપર નીચે કરી પોચી બનાવવી તેને ખેડાણ કહે છે. સમજો મિત્રો, ખેડાણ એટલે શું, કે માટીને ઉપર નીચે કરી અને પોચી બનાવવી તે ક્રિયાને શું કહેવામાં આવે છે, ખેડાણ કહેવામાં આવે છે. તો આ પ્રક્રિયાને હળ ચલાવીને કરવામાં આવે છે. તમે મિત્રો ખેતરની અંદર જોયું હોય, ખેતી કરતા હોય તો આપણે ખેડાણ કઈ રીતે કરતા હોઈએ છીએ, તો કે ખેડાણ કઈ રીતે કરવામાં આવે છે, તો કે હળ દ્વારા જમીનનું ખેડાણ કરવામાં આવતું હોય છે. તો હળ લાકડાનું અથવા લોખંડનું બનેલું હોય છે. જો માટી અત્યંત સૂકી હોય તો ખેરડની અગાઉ તેને પાણી આપવાની જરૂર પણ પડી શકે છે. સમજો મિત્રો, જો માટી છે એ અત્યંત સૂકી હોય, એટલે સૂકી જમીન હોય, તો એવી જમીનની અંદર ખેડાણ કરતા પહેલા, હળ ચલાવ્યા પહેલા એ જમીનને શું આપવામાં આવે છે, પાણી આપવામાં આવે છે, એટલે કે જમીનને ભીની કરવામાં આવે છે. ખેડેલ ખેતરમાં માટીના મોટા મોટા ભાગ પણ હોઈ શકે છે, તેને ઢેફા કહેવામાં આવે છે. હવે આપણે જોયું કે ખેડેલું કોઈ ખેતર હોય તો એ ખેતરની અંદર તમને માટીના મોટા મોટા ભાગો જે છે એ તમને જોવા મળતા હોય છે, તો એ માટીના ભાગોને શું કહેવામાં આવે છે, તો કે ઢેફા કહેવામાં આવે છે. આગળ જોઈએ, તેને એક પાટિયાની મદદથી તોડવા પણ આવશ્યક છે. હવે એ ખેતરની અંદર ઢેફા થઈ ગયા છે, બરોબર, એ ઢેફાને તોડવા પણ જરૂરી છે. ઢેફા મીન્સ કે એ માટીનો જથ્થો, બરોબર, નાના નાના ભાગો સ્વરૂપે તમને માટીના કણોનો જથ્થો જોવા મળે છે, જેને શું કીધું આપણે, ઢેફા કહીએ છીએ. તો એ ઢેફાને તોડવા પણ ખૂબ જ જરૂરી હોય છે. એક પાટિયાની મદદથી તમે એને તોડી પણ શકો છો. હવે વાવણી અને સિંચાઈ માટે
ખેતરને સમતળ કરવું ખૂબ જ આવશ્યક હોય છે. તો આ કાર્ય સમાર દ્વારા કરવામાં આવે છે. હવે વાવણી કરવી હોય બરોબર તો આપણે એ ખેતરને સમતળ કરવું ખૂબ જ જરૂરી હોય છે. તો આ સમતળ કાર્ય કેના દ્વારા કરવામાં આવે છે? તો કે સમાર દ્વારા કરવામાં આવે છે. તો કેટલીક વખત જમીનને ખેડતા પહેલા કુદરતી ખાતર પણ ઉમેરવામાં આવતું હોય છે. તો ઘણી વખત જોઈએ મિત્રો આપણે કે ખેડાણ કાર્ય કરતી કર્યા પહેલા આપણે ઘણી વખત એની અંદર ખાતર પણ ઉમેરવામાં આવતું હોય છે કે જેનાથી ભૂમિમાં કુદરતી ખાતરનું સંમિશ્રણ વ્યવસ્થિત થઈ શકે. જમીનમાં બીજ રોપવા પહેલા જમીનને પાણી આપવામાં આવે છે. તો ઘણી વખત એવું પણ થતું હોય કે આપણે ખેડાણ કરતા પહેલા આપણે શું આપીએ છીએ, જમીનની અંદર ખાતરનો ઉમેરો પણ કરતા હોઈએ છીએ, અને ઘણી વખત વાવણી કરતા પહેલા આપણે પાણી પણ એમાં છોડતા હોઈએ છીએ. તો હવે આગળ ચર્ચા કરીએ મિત્રો આપણે ખેતીના ઓજારો વિશે કે ખેતીનું કાર્ય કરવા માટે કેવા કેવા સાધનોની જરૂર પડતી હોય છે, એના વિશે આપણે આ ખેતીના ઓજારો એમાં ચર્ચા કરીએ. કે સારા ઉત્પાદન માટે બીજ રોપવા પહેલા માટીના અત્યંત નાના ટુકડા કરવા આવશ્યક છે. સમજાણું મિત્રો, આપણે કોઈ સારું ઉત્પાદન લેવું હોય તો સારો પાક લેવો હોય તો એના માટે આપણે સારા ઉત્પાદન માટે બીજ રોપ્યા પહેલા એટલે કે વાવણી કર્યા પહેલા આપણે માટીના જે કણો છે એટલે જે ઢેફા છે એને અત્યંત નાના ટુકડાઓમાં તમારે ફેરવવા પડશે. તો આ કાર્ય વિવિધ ઓજારોની મદદથી કરવામાં આવે છે. હળ, ખરપીઓ અને કલ્ટિવેટર એટલે કે દાંતી આ કાર્ય માટે ઉપયોગમાં લેવાતા મુખ્ય ઓજારો છે. તો આપણે જોઈએ કે ખેતીના ઓજારો એમાં આપણે કીધું કે માટીના અત્યંત નાના ટુકડાઓ કરવા ખૂબ જ આવશ્યક છે. ખેત ઓજારો તો કે ખેત ઓજારોની અંદર આપણે જોયું કે માટીના જે ટુકડાઓ છે બરોબર એને ખૂબ જ નાના ટુકડાઓમાં ફેરવવા ખૂબ જ જરૂરી છે. એટલે કે સારા ઉત્પાદન માટે બીજ રોપતા પહેલા માટીના અત્યંત નાના ટુકડા કરવા જરૂરી છે. સારા ઉત્પાદન માટે માટીના અત્યંત નાના ટુકડા કરવા જરૂરી છે. આપણે સારું ઉત્પાદન લેવું હોય તો એના માટે આપણે માટીના ખૂબ જ નાના નાના ટુકડા કરવા જરૂરી છે. તો આ માટીના નાના નાના ટુકડા આપણે કેવા સાધનોની મદદથી કરી શકીએ? તો કે હળ છે, ખરપીઓ છે અને કલ્ટિવેટર. શું મિત્રો? હળ, ખરપીઓ ને કલ્ટિવેટર એટલે કે દાંતી આ કાર્ય માટે વપરાતા સાધનો છે. વપરાતા સાધનો આપણે કીધું કે એ માટીના ટુકડાને આપણે શેમાં ફેરવવાના, નાના નાના ટુકડામાં ફેરવવા જરૂરી છે. તો એ કયા કયા સાધનો વડે કરવામાં આવે? તો કે હળ છે, ખરપીઓ છે, કલ્ટિવેટર છે બરાબર, તેને આપણે આવા સાધનોની મદદથી આપણે એ ટુકડાઓમાં ફેરવી શકીએ છીએ. આગળ જોઈએ તો આ હળ, ખરપીઓ, કલ્ટિવેટર એ શું છે? ખેતીના મુખ્ય ઓજારો છે. લખી શકીએ હળ, ખરપીઓ, કલ્ટિવેટર એ ખેતીના મુખ્ય ઓજારો છે. હળ છે, ખરપીઓ છે, દાંતી છે મિત્રો, તો આ બધા જે સાધનો છે એ શું છે? ખેતીના મુખ્ય ઓજારો છે. તમને પ્રશ્ન પૂછવામાં આવે કે ખેતીના મુખ્ય ઓજારો ક્યાં છે? તો કે હળ છે, ખરપીઓ છે, દાંતી એટલે કે કલ્ટિવેટર છે, એ ખેતીના મુખ્ય ઓજારો છે. હવે જોઈએ સૌ પ્રથમ હળ વિશે.
હવે મિત્રો જોઈએ આપણે હળ વિશે. જો મિત્રો કે પ્રાચીન સમયથી જ હળનો ઉપયોગ જમીનની ખેડ, ખાતર ભેળવવા માટે, નીંદણના નિકાલ માટે તેમજ માટીને ખોદવા માટે કરવામાં આવતો હતો. હવે પહેલાના સમયથી જ આ હળનો ઉપયોગ શેના માટે થતો હતો? તો આપણે કીધું કે પહેલાના સમયથી જ એટલે કે પ્રાચીન સમયથી જ આ હળનો ઉપયોગ જમીનની ખેડ કરવા માટે, જમીનની અંદર ખાતર ભેળવવા માટે, તેમજ નીંદણના નિકાલ માટે અને તેમજ ખોદકામ કરવા માટે આ હળનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ ઓજાર લાકડાનું બનેલ હોય છે, સમજો મિત્રો. પ્રાચીન સમયથી તેનો ઉપયોગ જમીનની ખેડ, ખાતર ભેળવવા તેમજ નીંદણ દૂર કરવા હતો હતો. પ્રાચીન સમયથી તેનો ઉપયોગ આવા કાર્યો માટે થતો હતો. હવે આપણે આગળ જોઈએ કે આ ઓજાર શેનું બનેલું હોય છે? લાકડાનું બનેલું હોય છે. એટલે કે જે આ હળ છે એ શેનું બનેલું હોય છે? તે લાકડાનું બનેલું હોય છે. તે લાકડાનું બનેલું હોય છે જેમાં બળદની જોડ અથવા અન્ય પ્રાણીઓ જેવા કે ઘોડા છે, ઊંટ છે વગેરેની સહાયતાથી ખેંચવામાં આવે છે. તો આ હળને શેની સહાય દ્વારા ખેંચવામાં આવે છે? તો કે બળદ છે, ઊંટ છે, બરાબર છે, ઘોડા છે, તો આવા પ્રાણીઓની મદદથી આ તેને જમીનની અંદર ખેંચવામાં આવે છે. એની સહાય દ્વારા એને ખેંચવામાં આવે છે. તેમાં લોખંડની મજબૂત ત્રિકોણાકાર પટ્ટી આવેલી હોય છે, તેને ફાલ કહે છે. અહીંયા મિત્રો તમે પાઠ્યપુસ્તકની અંદર આકૃતિમાં જોઈ શકો છો કે ફાલ કોને કહેવામાં આવે છે. કે લોખંડની જે ત્રિકોણાકાર પટ્ટી આવેલી હોય છે એને ફાલ કહેવામાં આવે છે. હળનો મુખ્ય ભાગ લાંબા લાકડાનો બનેલો છે કે જેને હળ સાફટ કહે છે. આગળ જોઈએ મિત્રો કે તેના એક છેડા પર હેન્ડલ હોય છે તથા બીજો છેડો મોટી ધરી જેવા ભાગ જોત સાથે જોડાયેલો હોય છે જેને બળદની ગરદન ઉપર રાખવામાં આવે છે. એક જોડ બળદ તથા એક માણસ તેને સરળતાથી ચલાવી શકે છે. એક જોડ બળદ એટલે કે બે બળદ અથવા તો એક માણસ એને સરળતાથી ચલાવી શકે છે. તો આજકાલ લોખંડના હળ ઝડપથી લાકડાના હળની જગ્યાએ લઈ રહ્યા છે. કે અત્યાર સુધી આપણે પહેલાના સમયની અંદર આ લાકડાના હળનો ઉપયોગ થતો હતો, પરંતુ અત્યારે આધુનિક ખેતીની અંદર અત્યારે આપણે લોખંડના હળનો ઉપયોગ વધી રહ્યો છે. બરાબર છે મિત્રો. તો હવે જોઈએ ખરપિયો. ખરપિયા વિશે માહિતી મેળવીએ કે આ એક સરળ ઓજાર છે જે નીંદણને દૂર કરવામાં અને જમીનને પોચી કરવા માટે વપરાય છે. સમજો મિત્રો, ખરપિયો કે ખરપિયો શું છે? આ એક સરળ ઓજાર છે કે જે નીંદણને દૂર કરવા અને જમીનને પોચી બનાવવા માટે વપરાય છે. આ એક સરળ ઓજાર છે કે જે નીંદણને દૂર કરવા તેમજ જમીનને પોચી કરવા વપરાય છે. ખરપિયો આ એક એવું સાધન છે, આ એક એવું ઓજાર છે મિત્રો કે તે નીંદણને દૂર કરવા માટે અને જમીનને પોચી બનાવવા માટે વપરાતું હોય છે. આગળ જોઈએ કે તેમાં લોખંડ કે લાકડાનો લાંબો દંડો આવેલો હોય છે જે તમે મિત્રો આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે તેમાં લોખંડનો એક લાંબો દંડો આવેલો હોય છે. એક મજબૂત પહોળી અને લોખંડની વળેલી તકતી તેના એક છેડે જોડાયેલી હોય છે જે બ્લેડની માફક કામ કરે છે. તેનો બીજો છેડો પ્રાણીઓ દ્વારા ખેંચવામાં આવતો હોય છે. હવે જોઈએ મિત્રો દાંતી વિશે. ખરપિયા વિશે માહિતી મેળવી હવે જોઈએ
દાંતી વિશે. દાંતી એટલે કે કલ્ટિવેટર, બરાબર છે? તો જોઈએ કે આજના સમયમાં ખેતરની ખેડ ટ્રેક્ટર દ્વારા સંચાલિત કલ્ટિવેટર એટલે કે દાંતી વડે કરવામાં આવે છે. તો કલ્ટિવેટરના ઉપયોગથી શ્રમ તથા સમય બંનેની બચત થાય. તો લખીએ મિત્રો કે આજના સમયમાં ખેતરની ખેડ ટ્રેક્ટર દ્વારા સંચાલિત દાંતી વડે કરવામાં આવે છે. આજના સમયમાં ખેતરની ખેડ ટ્રેક્ટર દ્વારા સંચાલિત દાંતી કે કલ્ટિવેટર દ્વારા કરવામાં આવે છે. આજના સમયની અંદર ખેતરની ખેડ મિત્રો ટ્રેક્ટર દ્વારા સંચાલિત જે દાંતી હોય છે એના દ્વારા કરવામાં આવે છે. પહેલાના સમયમાં એના દ્વારા કરવામાં આવતી ઓકે બળદ દ્વારા સંચાલિત દાંતી, એના દ્વારા ખેડની અથવા તો હળ દ્વારા ખેડ કરવામાં આવતી હતી. તો આજના સમયની અંદર ખેતરની ખેડ એ ટ્રેક્ટર દ્વારા સંચાલિત દાંતી દ્વારા કરવામાં આવે છે. વળી કલ્ટિવેટરના ઉપયોગથી એટલે કે દાંતીના ઉપયોગથી શ્રમ તથા સમય બંનેની બચત થાય છે. એટલે કે આ દાંતીના ઉપયોગથી શ્રમ તથા સમય બંનેની બચત થાય છે. સમજાણું મિત્રો? આજકાલના સમયમાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત દાંતી એટલે કે કલ્ટિવેટરનો ઉપયોગ એટલે કે એના દ્વારા ખેતરની ખેડ કરવામાં આવતી હોય છે અને દાંતી આ દાંતીના ઉપયોગથી શ્રમ અને સમય બંનેની બચત થતી હોય છે. તો મિત્રો આ ભાગની અંદર આપણે જે ચર્ચા કરી કે પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ, જેમ કે આપણે જોયું કે સૌ પ્રથમ ખેતી કરવા માટે આપણે સૌ પ્રથમ પહેલું સ્ટેપ આપણે કેવું હોય તો કયું કહી શકીએ તો કે સૌ પ્રથમ આપણે ખેતી કરવા માટે ભૂમિને તૈયાર કરવી પડે, ત્યાર પછી એમાં રોપણી એટલે કે વાવણી કરવી પડે, ત્યાર પછી કુદરતી અને કૃત્રિમ ખાતર એને પ્રોવાઈડ કરવું પડે, ત્યાર પછી સિંચાઈ કરવી પડે, ત્યાર પછી નિંદરથી એને રક્ષણ આપવું પડે, ત્યારબાદ લણણી કરવી પડે અને છેલ્લે પાકનો સંગ્રહ કરવો પડે. તો આ પદ્ધતિઓમાં આ પહેલું સ્ટેપ આપણે જોયું કે ભૂમિ તૈયાર કરવી, એના વિશે એના અંદર આપણે આગળ અભ્યાસ કરીએ. ત્યારબાદ આપણે જોયું કે ખેત ઓજારો વિશે કે સારા ઉત્પાદન માટે જે માટી છે એને અત્યંત નાના ટુકડાઓમાં વિભાજિત કરવી પડતી હોય છે. તો ખેત ઓજારો ક્યાં ક્યાં છે, મુખ્ય ખેત ઓજારો ક્યાં ક્યાં છે? તો કે હળ છે, ખરપીયો છે, કલ્ટિવેટર એટલે કે દાંતી, આ ત્રણે છે એ મુખ્ય ખેત ઓજારો છે. હવે હળ, ખરપીયો અને ખાત અને જે દાંતી છે એના વિશે પણ આપણે આ ભાગની અંદર માહિતી મેળવી છે. તો હવે અહીંયા આ ભૂમિ તૈયાર કરવી એ ભાગ પૂરો થાય છે. હવે આગળનો ભાગ જે છે રોપણી કરવી અથવા તો વાવણી કરવી એ આપણે ભાગ ત્રણ ની અંદર આગળ ચર્ચા કરીશું. તો આ મિત્રો આ તમારે હોમવર્ક લખવાનું રહેશે, હળ, ખરપીયો અને દાંતી. નમસ્કાર.